ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની માર્ચ 2023માં યોજાયેલી ધોરણ 10 અને સંસ્કૃતમાં પ્રથમ પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર આજે 25 મેના રોજ સવારે 7:45 વાગે જાહેર કરવામાં આવ્યું છે. જે સવારે 8 વાગે નિર્ધારિત સમય કરતા 15 મિનિટ પહેલા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આજ સાથે જ વોટ્સએપ પર પણ પરિણામ મોકલવાના શરૂ કરી દેવાયા હતા. આ વર્ષે છોકરીઓએ છોકરાઓને પાછળ છોડી દીધા છે. 11% છોકરીઓનું પરિણામ વધુ છે. ગુજરાત બોર્ડનું આજે પરિણામ જાહેર કરાયું છે ત્યારે સૌથી વધુ 76.45 પરિણામ આવ્યું છે. સુરતમાં 1279 વિદ્યાર્થીએ 1 ગ્રેડ મેળવ્યું છે. ત્યારે મોની ઇન્ટરનેશનલ સ્કૂલનું ઓલ ઓવર રિઝલ્ટ 96.97% લાભ વિદ્યાર્થીએ બાજી મારી છે. ત્યારે મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં 122 વિદ્યાર્થીઓએ બાજી મારી હતી અને 82માં 127 વિદ્યાર્થીએ બાજી મારી હતી. તેમજ મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં 90થી વધુ પીઆર ધરાવતા વિદ્યાર્થી 148 હતા. મારું નામ જેબી પટેલ સાહેબ, મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર. આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10 SSC બોર્ડનું રિઝલ્ટ ડિક્લેર થયું. ગુજરાતનું ટોટલ 64%ની આસપાસ જે રિઝલ્ટ ડિક્લેર થયું એ દર વર્ષની સરખામણીમાં ઘણું ઓછું રિઝલ્ટ છે. પરંતુ આજે અમારી શાળાના બાળકોએ ખૂબ ઝળહળતું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. આજે અમારી શાળાના ટોટલ 22 વિદ્યાર્થીઓ એ 1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે 127 વિદ્યાર્થીઓ એ 2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. એક વાત ચોક્કસ આપણે આજે જાણી શકીએ કે આ એવા વિદ્યાર્થીઓ છે કે જેઓએ કોરોના કાળની અંદર ધોરણ 9ની પરીક્ષા આપી શક્યા ન હતા અને ડાયરેક્ટ એ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા બાળકોએ આપી છે. તેમ છતાંય બાળકોની આજે આ મહેનત રંગ લાવી છે, અમારા શિક્ષકોની મહેનત રંગ લાવી છે, આજે અમારા આચાર્યની મહેનત પણ રંગ લાવી છે અને આજે શાળાના 22 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર સુરત શહેરની અંદર આજે અમારી શાળાનું નામ રોશન કર્યું છે. ફરીથી એક બીજી ખાસ મેસેજ મારા માટે કે સમગ્ર ગુજરાતની અંદર સુરત આજે શિક્ષણનું હબ બની રહ્યું છે. પછી એ સાયન્સનું રિઝલ્ટ હોય, કોમર્સનું રિઝલ્ટ હોય કે ધોરણ 10નું પરિણામ હોય, આજે સૌથી વધુ A1 ગ્રેડ સુરત શહેર આપ્યા છે. આજે સુરત શહેરના નાગરિકોને, વિદ્યાર્થીઓને અને શિક્ષકોને અમે શાળા પરિવાર વતી હૃદયથી અભિનંદન આપીએ. થેન્ક યુ વેરી મચ. આજે ગુજરાત બોર્ડ ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે ત્યારે ગુજરાતમાં વિદ્યાર્થીઓ ગણિતમાં પાકા સાબિત થયા છે. ગુજરાતીઓનું ગણિત સારું હોવાનું પરિણામ બહાર આવ્યું છે. ધોરણ 10 ના પરીક્ષામાં વિદ્યાર્થીઓએ 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે.